લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ઇલાબેન નિનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામની જાહેરાત કરવામાં આવી. લીમખેડા તાલુકા પંચાયતના આગામી 2.5 વર્ષના શાસન માટે ઉપપ્રમુખના નામ જાહેર કર્યા. પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા ઉપસ્થિત ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ગત રોજ લીમખેડા તાલુકા પંચાયતની ચૂંટણી લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં પાર્ટીના મેન્ડેટના આધારે પ્રમુખ તરીકે ઇલાબેન બાલકુમુદ નિનામા તેમજ ઉપપ્રમુખ તરીકે સાહેબાભાઈ ગરીમભાઈ પરમારની વરણી થતા ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી રમેશભાઈ નિનામા, પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુભાઈ મણિયા, મહામંત્રી અનિલભાઈ શાહ, પપ્પુ શેઠ, ભાજપના પદાધિકારીઓ તેમજ તાલુકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. લીમખેડા તાલુકા પંચાયતના નવનિર્મિત પ્રમુખ ઇલાબેન બાલકુમુંડ નિનામાએ જણાવ્યું હતું કે તાલુકાના વિકાસના કામોમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લીમખેડા તાલુકા પંચાયતના પ્રાટંગણમાં ડીજેના ટાલ સાથે ફટાકડા ફોડી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીથી સર્કિટ હાઉસ જાલોદ રોડ ઉપર સમર્થકો સાથે ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા ભાજપના હોદ્દેદારોએ નવનિર્મિત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી મોડું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. દીપક રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, લીમખેડા.